રાધે રાધે મિત્રો, તો સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગ ની અંદર. તો ભાઈ આજે છે અમારા ગામમાં નાટક અમરસિંહ રાઠોડ, અને આપણે જવું છે નાટક જોવા. એટલે આપણે આમ વીડિયામાં તો ખાલી ડાગલો કવર કરીએ એટલો બનીએ ને એટલો, કેમકે જો આમ આખું બધું બતાવવા જાય ને તો સ્ટોરેજ ફૂલ થઈ જાય એકચ્યુઅલી યાર. અને તમને નાટક આમાં જોવાનો કંટાળો આવે છે ભાઈ, તો લાઈવ સ્ટ્રીમ કરવાવાળા છે એ તો યુટ્યુબમાં આવી જાય. અત્યારે હું જે અમારા કુળદેવી માતાજીના મંદિર હતો, પગે પગે લાગી અને પછી જઈ ગામમાં, પછી કર્યું આપણે ડાગલાને કવર. તો મેળા હાલો ગામમાં, ગામમાં અવાજ આવતો હશે કદાચ, જો ટેપ વાગે ને, ટેપ હું ડીજે વાગે ને, આવે ને આવે ને અવાજ, ત્યાં જ જવાનું આપણે. ઓકે, તો ભાઈ મારે બતાવવાનો હતો તમને ડાગલો, અને અત્યારે આવી ગયો છે, વરસાદ ચાલુ થઈ ગયો છે, અહીંયા આપણે ડીજે મેં ઢકાવા માંડ્યું હે. તો હવે નાટક લગભગ કેન્સલ જેવું જ છે. આજે આગળ જોતા જાય આપણે શું થાય, વરસાદ કેવોક આવે કેવોક ના આવે, કેમકે અડધી પબ્લિક હવે ને આગળ વાહે થઈ ગઈ હે. એટલે હવે નાટક થવાનો કોઈ સવાલ નથી. અને જો અહીંયા આપણે અત્યારે વરસાદ વધી ગયો હોય અને બધા જો નીચે ગળી ગયા પતરા નીચે, હાય હાવ આર યુ, ફાઇન ઓકે. તો આમ બાજુ જો તમે એલોજનમાં, ઓલો ભાઈ ફાકી ઘોરાઈ નહીં, જો એલોજનમાંથી જો તમે વરસાદ જોઈ શકો કેટલો આવી ગયો. એટલે નાટક હવે હોય ટકા કેન્સલ થઈ ગયું હોય, અને બધા પોતપોતાની જગ્યાએ ઊભી ગયા હોય, ખાચા ખોચા ભીના ના થઈને. જો અહીંથી હવે તમે ગરબી જોઈ શકો, જોડો હાવા જાયલો આવે કેમ હે. હા હા, ચાલતો એવી જાણે હાથી જેવા જનાવરને રસ્તો બદલાવવો પડે, કાંઈ વાંધો નહીં. તો ભાઈ આપણે વિડીયો આજનો અહીંયા પૂરો કરી. તો ભાઈ આપણે કાલનું નાટક થઈ ગયું કેન્સલ, આમ બાજુ એક બાજુ આમનો વ્યૂ તા જો. હા હા, પછી આ વરસી જાય તો મજા આવી જાય. હવે નાટક તો થયું નહીં કાલનું, બાકી જો આ બધા નાટકના કલાકારો અહીં બેઠા છે આજે ગળીને ગોખાવમાં, કાલ નાટક ના થયું એનો અફસોસ મનાવે છે. આનો કાલનો આજે જો ધોરો ધોરો દેખાય, ઓલું મેકઅપ બેકઅપ ચોપડી ચોપડી ને. યાદ રાખજો મહેનત પાછી કાલ કર્યું આપણે નાટક પાછું. આ ખાસ જો આ માણસ રૂપારો દેખાય જરીક મારા ફોન માં, હું હે નહીં. ઈ હું હતું ભાઈ, વન્સ મોર કરતા જરીક. તો ભાઈ તમને થતો આ કઈ બાજુ હાલી નીકળે ભાઈ, અમને નથી ખબર કઈ બાજુ જાય. અહીં આ તો મોસમ સારું હોય ને સીન હારા આવે ને, એન્જોય કરતા રહ્યો મ્યુઝિક ભેરા. સૌંદર્ય દર્શન કરતા હતા, તમારે ગાડી બંધ પડી ગઈ, બાકી હેઠો નહી ઉતરું ચાલુ થાય કે ના થાય, હાજ લાગી બોલ. હું હેઠો નહી ઉતરું, ગમે એમ ચાલુ ના કરતું, ભલે પાણી જેવો એટલે ડોક પાસે હતું, ડોક પાસે હતું પાણી માર્કિક. અમારા ગામના ઢોરે હવે નીકળી ગયા છે વાડીઓ બાજુ, કે વાડી હવે કોઈ આવવાનું છે નહીં પાવા,
પાણી હાલતા થઈ ગયો ગામમાં. આમાં અમારી રામપી કરતી જાય છે, પાણી વચ્ચે બંધ ના પાડજો એને કઈ. બાકી આજુ ફરવું પગે નહી ખોડું. નાના નાના છોકરા જાય છે. મારા ગરબી કાલ પટાવાલા મેલાન થઈ ગયા હતા ને આજ પવન ના સુકાઈ ગયા હતા, પાછા ભીના થઈ ગયા. વોશિંગ મશીન માં ધુલાઈ ના થતી હોય એવી રીતે થાય છે ધુલાઈ. 3-4 વાર આજે સાફતા હે. આ મારા ગામ ના ઢોર અત્યારે થઈ ગયો છે બીજો દિવસ ને બીજા દિવસ ને બપોર થઈ ગયા ને આપડે આવી ગયા વાડીએ. વાડીએ ખાલી ચક્કર મારવા આવ્યો હતો. કેમ કેવો વરસાદ છે અહીંયા ને ગામમાં કરલો અને અહીંયા કરલો બધું મારે નિરીક્ષણ કરવું પડે. અને અત્યારે લાઈટ છે એનું સારું કામ છે, જો કે પામું તો હે નહીં તો એ લાઈટ શું કામ ની. મોબાઈલ ચાર્જ કરો થાય, બીજું કઈ કામ નથી. ચાલ આપણે અહીં ધંધો પડીએ તો નીકળી જાય. ઝૂપડે ઝૂપડે જઈને આગળ જે વાત કરી. ભાગપુર રોટલા પડ્યા જોઈ અદર ખાવો હેઠો હતો ને મેલી એક ચંપલું. ફટાફટ વિડીયો એડિટ કરી અને ઘર બાજુ નીકળું ને વળી ભીનું થતું ને જાઉં ગાડી રસ્તામાં સ્લીપ મારતા મારતા જાઉં ઈ તો ખોરી કીને કેવું વેલેરો નીકળી જાઉં. અને ભાઈ બીજી વાત, ઘણા લોકોનો ક્વેશ્ચન એવો આવતો હોય છે મારી કોમેન્ટમાં, ગાડીના વિડીયો ક્યારે આવશે, ગાડીના વિડીયો ક્યારે આવશે. તો લગભગ આ છેલ્લો વિડીયો આના પછી ગાડી કાલો લેતી આવવાની હતી, આપણે ચડી જાઉં ભેરા એટલે આવી જાય ગાડીનો વિડીયો. મને હવે વાડીનો વિડીયો બનાવવા ઇન્ટરેસ્ટ નથી રહ્યો, કેમ કે તમે કે જોતા નથી, હવે ગાડીમાં મારે જવું પડે એમ જ છે. તો ગાડીનો વિડીયો આના પછીનો લગભગ પછી કયો એ મેળા પાસે આવો નેક્સ્ટ વ્લોગમાં. ચાલે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો લાઈક કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી વાર વન્સ મોર યે.